આજે તારીખ 23 માર્ચ 2017 ગુરુવારના રોજ ગાંધીયુગ વિશે અને ગાંધીયુગ પ્રતિનિધિ સર્જક ઉમાશંકર જોશી વિશે અવનીની અમૃત શીર્ષક હેઠળ તથા અનુગાંધીયુગ અને અનુગાંધીયુગ સર્જક રાજેન્દ્ર શાહ વિશે શાંત કોલાહલ શીર્ષક હેઠળ વ્યાખ્યાનનું આયોજન થયું છે. એમાં આપ સૌ ગુજરાતી ભાષા સાહિત્યના ભાવકો અને ચાહકો આપ સૌનું સ્વાગત છે. આજે બે જ્ઞાનપીઠ સર્જકો વિશે વાત થશે અને એના માટે બે વક્તાઓ જે વિદ્વાન છે અને ખૂબ આપણી ભાષા સાહિત્યના અભ્યાસી વક્તાઓ છે, તે બંને વક્તાઓ શ્રી મણિલાલભાઈ હ પટેલ સાહેબ અને શ્રી વિનોદ જોશી સાહેબ, બંને વક્તાઓને આપણે તાળીઓ સાથે અભિવાદન કરીએ અને મંચ ઉપર આમંત્રણ આપીએ. આપ આવો સાહેબ. સૌ પ્રથમ વાત થશે ગાંધીયુગ વિશે અને ગાંધીયુગ પ્રતિનિધિ સર્જક ઉમાશંકર જોશી વિશે વ્યાખ્યાન મણિલાલ હ પટેલ સાહેબ આપશે અને ત્યારબાદ અનુગાંધીયુગ વિશે અને અનુગાંધીયુગ પ્રતિનિધિ સર્જક રાજેન્દ્ર શાહ વિશે વક્તવ્ય આપશે વિનોદ જોશી સાહેબ. બંને વક્તવ્યો વચ્ચે સંચાલનની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેશો. સૌ પ્રથમ આપણે વક્તાઓશ્રીનું પુસ્તકથી સ્વાગત કરીશું. હું દક્ષાબેન પટેલને વિનંતી કરું કે આપ આવો અને મણિલાલ હ પટેલ સાહેબનું પુસ્તકથી સ્વાગત કરો. પરેશભાઈ ધામેચા સાહેબ જ્યાં હોય ત્યાંથી આવે અને આભાર દક્ષાબેન, આભાર લતાબેન. હવે આપણે કાર્યક્રમનો આરંભ કરીએ. હું મણિલાલ પટેલ સાહેબ વલ્લભ વિદ્યાનગરથી આવે છે અને વિનોદ જોશી સાહેબ એ ભાવનગરથી આવે છે. આપણે બંનેનું વક્તવ્ય શાંતિથી સાંભળીશું. સૌ પ્રથમ ઉમાશંકર જોશી અવનીનું અમૃત શીર્ષક હેઠળ વક્તવ્યનો પ્રારંભ કરવા માટે હું મણિલાલ પટેલ સાહેબને વિનંતી કરું. આપ આવો અને વક્તવ્યનો આરંભ કરો. મનીષભાઈ, સાથી વક્તા વિનોદ જોશી, આપ સૌ વડીલો અને મિત્રો, સાહિત્યનો અભ્યાસ આપણે બધા કરતા હોઈએ ત્યારે આપણને એમ ભણાવવામાં આવે છે કે ગાંધીયુગની શરૂઆત 1930થી થઈ. ઉમાશંકર જોશીનું વિશ્વશાંતિ કાવ્ય આમ તો 1931માં પ્રકાશિત થયું, પણ જેમ સંશોધન થતું જાય અને આપણે વિચારતા જઈએ એમ આપણને ખબર પડે કે ગાંધીયુગ 1930થી શરૂ નથી થયો, થોડા પાછા પગલે જવું પડે. ગાંધીયુગ ઘણો વહેલો શરૂ થઈ ચૂક્યો હતો. થોડા પાન હજુ તો ખરતા હોય આગલા યુગના અને આ બાજુ કૂંપળો ફૂટતી હોય એવું બનતું હોય છે. આ ઋતુ આપણે બહાર નજર કરીએ તો આપણને એ બરાબર દેખાય છે. ગાંધીયુગનો થોડો સંદર્ભ એટલા માટે આપ સૌને જણાવી રહ્યો છું કે ઉમાશંકર એ આખા યુગના એક પ્રતિનિધિરૂપ સર્જક છે. એ મૂર્ધન્ય કવિ તો છે જ, પણ એવા જ સમર્થ ગદ્યકાર છે. એટલે કવિતા અને ગદ્ય, સર્જનાત્મક ગદ્ય અને વિવેચનનું ગદ્ય, એમાં એમણે જે કામ કર્યું છે તે જાણે એ આખા યુગનું પ્રતિનિધિત્વ કરે છે એવી એની ઊંચાઈ છે. અને એવું જે રસાળ પણ છે, આપણે ત્યાં વિવેચનનું ગદ્ય આટલું રસાળ હોય એવું બહુ ઓછી વખતે બન્યું છે. ઉમાશંકરનું વિવેચન વાંચતા હોઈએ ત્યારે આપણને એવું લાગે કે આપણે જાણે કોઈ કૃતિનો રસાસ્વાદ કરીએ છીએ, સિદ્ધાંતોનો રસાસ્વાદ કરાવતા હોઈએ એવી આપણને ખાતરી થાય. તો ગાંધીજી 1908માં હિન્દ સ્વરાજ લખે છે
આફ્રિકાથી પાછા આવતા ત્યાં સુધી નજર કરી શકાય એમ તો. ગોવર્ધનરામ એ પછીના બે વર્ષોમાં અવસાન પામે છે અને સરસ્વતીચંદ્રના ચારે ભાગો પૂરા થઈ ગયા છે. હજુ પંડિત યુગના સર્જકો લખે જ છે. નાનાલાલ હજુ કવિ તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યા છે. બળવંતરાય ઠાકોરના સોનેટો ચાલી રહ્યા છે. હજુ હજી કવિ કાંતનો પૂર્વાલાપ કાવ્યસંગ્રહ આવ્યો નથી. આ બધી જ વસ્તુઓ કલાપીએ વિદાય લીધી છે. મણિલાલ નભુભાઈ અને બાળાશંકરે વિદાય લીધી છે. દલપતરામે વિદાય લીધી છે. નર્મદ યુગના એવો આ યુગ સંક્રાંતિનો આખો સમય. એ સમય પર આપણે નજર કરીએ ત્યારે આપણને લાગે કે ગાંધીજી આવે છે. અને હિન્દ સ્વરાજની ચર્ચા ત્યારે એટલી બધી નહોતી થઈ. અને એ એમણે પુસ્તક જેમની સાથે મળીને શેર કર્યું અને વાત કરી ત્યારે એમને એવી સલાહ પણ આપવામાં આવી પછી બીજી વખત આવ્યા ત્યારે 1913-14-15 ગાળામાં કે તમે હિન્દુસ્તાનને જુઓ એમ. અને ગાંધીજી હિન્દુસ્તાન જોવા માટે ગામડાઓ જોવા માટે નીકળે છે અને એમનો દૃષ્ટિકોણ ઘણો બધો બદલાય છે. કદાચ અહીંથી એમ કહી શકીએ આપણે કે ગાંધીયુગની આબોહવા બંધાવવાની શરૂઆત થાય છે. એ પછીની ઘટના પણ એટલી જ અગત્યની છે. ત્રણેક છાપા સાપ્તાહિકોનો સંદર્ભ, નવજીવન અને યંગ ઇન્ડિયા અને હરિજન બંધુ, એ શરૂ થાય છે. 1920 ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થાય છે. અને આમ ગાંધી વિચાર ધીમે ધીમે પ્રસરવા માંડે છે અને બહુ ઝડપથી 1932 પહેલાં 1922 ગાળામાં બોરસદ અને ખેડાના સત્યાગ્રહો અને પછી 28 બારડોલી અને પછી દાઢીકૂચનો સમય. તો આ ઘટનાઓ પર નજર કરીએ ત્યારે આપણને એમ જરૂર લાગે કે આ બધા જ સમયગાળામાં આપણે ત્યાં સાહિત્ય તરફનો દૃષ્ટિકોણ ધીમે ધીમે બદલાય છે. એના પહેલાં પણ એક ઘટનાનો ઉલ્લેખ કરવો જોઈએ કે 1926 મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગો પ્રગટ થાય છે. અને એ તો ખરેખર સાહિત્ય તરફનો, જીવન તરફનો આપણો દૃષ્ટિકોણ બદલે એવી ઘટના છે. એના પછીના વર્ષે ધૂમકેતુની વાર્તાઓનો સંચય પ્રગટ થાય છે. તણખામંડળ 1. તો આ બધી જ ઘટનાઓ ગાંધીયુગની ભૂમિકા, ગાંધીયુગની આબોહવા રચે એવી ભૂમિકાઓ છે. ગાંધીયુગનું સાહિત્ય પંડિત યુગના સાહિત્યથી થોડું જુદું પડે છે, ઘણું જુદું પડે છે. આમ તો એના ચારેક મુદ્દાઓની વાત આપણે કરીને પછી આપણે ઉમાશંકર વિશે વાત કરીએ કે પંડિત યુગનું સાહિત્ય દેખીતી રીતે જ પહેલી વખતે યુનિવર્સિટી શિક્ષણ પામેલા સર્જકો આવે છે અને એ સર્જન જે રજૂ કરે, વિવેચન જે રજૂ કરે, એમનું દર્શન રજૂ કરે, આપણી ભારતીય કાવ્ય પરંપરાને અભ્યાસીને આપણી સામે ઉજાગર કરે, એ પંડિત યુગમાં બધું બને છે. ગાંધીયુગમાં જરા જુદી ભૂમિકા થાય છે, તરત તો નહીં પણ ધીમે ધીમે, કે ગદ્ય જે છે એ પંડિત યુગનું ગદ્ય આપણે સરસ્વતીચંદ્ર વાંચીએ કે બીજી કૃતિઓ વાંચીએ તો આપણને લાગશે કે એ પાંડિત્યસભર અને તત્સમ પદાવલીનું ગદ્ય છે, સંસ્કૃતાઢ્ય પદાવલી. જ્યારે ગાંધીયુગમાં આપણે સત્યના પ્રયોગો વાંચીએ અને તરત આપણને સમજાય કે સાદી ભાષા આવી, સામાન્ય માણસની ભાષા, કોઈ અલંકારની જરૂર નથી આ માણસને પોતાની વાત કરવા માટે. અને એ વસ્તુ પછીની બીજી કૃતિઓમાં પણ આપણને દેખાય. એ સંદર્ભ એ આખા યુગ ઉપર અને પછી સ્વામી આનંદ અને કાકા સાહેબ કાલેલકર અને એવા ચિંતકો નિબંધકારો આપણી પાસે આપણી સામે આવે છે. ગામડું જુદી રીતે પહેલી વખતે ધૂમકેતુમાં તો માત્ર ઉલ્લેખ થાય છે, કદાચ થોડું આદર્શ પણ લાગે એવું ગામડું ધૂમકેતુ વાત કરે છે એ તો. પણ ઉમાશંકરે સાપના ભારામાં 1932 એ વિસાપુર જેલમાં છે અને ભણવાનું છૂટી ગયું છે, છોડી દીધું છે ને
એ આઝાદીના આંદોલનમાં જોડાયા છે. એના પહેલાં વિદ્યાપીઠમાં રહ્યા છે. વિશ્વ શાંતિ વિદ્યાપીઠમાં રચાયેલું કાવ્ય છે. ગુજરાત વિદ્યાપીઠમાં એ હતા ત્યારે રચાયેલું કાવ્ય છે. તો એ વિસાપુર જેલમાં હતા ત્યારે એમણે પાંચેક એકાંકીઓ લખ્યા. સાપના ભારા, ઉડન ચરકલડી, બારણે ટકોરા, શલ્યા કડલા. અને એ પહેલી વખતે ગામડાની બોલી, લોકબોલી, અને એમાં પણ ઈશાનિયા મલકની બોલી, જે લઈને પછી પન્નાલાલ આવે છે પાછળથી. પણ ઉમાશંકર સૌ પહેલાં આવું તળનું ગદ્ય લઈને, તળની બોલી, તળ બોલી, તળપદી ભાષા લઈને આવે છે. એના રૂઢિપ્રયોગો, એના લહેકાઓ, એની કહેવતો, આખે આખું એક માળખું જીવનનું કવિ એ આખી સંરચના જીવનમાંથી ઊંચકીને આ બાજુ ગોઠવી દે છે ભાષા વડે. વધારાનો ભાગ જરા બાજુ પર ખસેડી દઈને જાણે એમણે સાપના ભારા એકાંકી વાંચીએ ને ભજવાતું જોઈએ તો એમ લાગે કે આ તો એક ગામમાં કે કોઈ એક જીવનમાં હમણાં જ પેલી શેરીમાં બનેલી ઘટના છે. એટલું ચાક્ષુષ, એટલું પ્રત્યક્ષ થાય એવી ભાષા લઈને એ આવ્યા. અને વિસાપુર જેલમાં ગુજરાતના ઘણા ભાગોમાંથી એ વખતે આંદોલનકારીઓ હતા અને એમની સામે એમણે એકાંકીઓ વાંચ્યા. અને પછી એમને હતું કે આ ભાષા કદાચ ના પહોંચે. આજે ઘણી આપણે ફરિયાદ કરીએ છીએ કે લોકબોલી નથી સમજાતી ને એવી ફરિયાદો બહુ પછી આપણે કરતા રહ્યા. જેમ વિદ્યા વધી એમ ફરિયાદો વધી, એવું આપણે કહી શકીએ. પણ એ બધા જ માણસોએ સાંભળીને એવું કહ્યું કે અમને ખ્યાલ છે આ તો અમારા ત્યાં પણ આવું જ છે. ઉમાશંકર નોંધે છે કે કાશ બધે આવું ના હોત એમ. એટલે બધે જ સાપના ભારા જેવી ઘટનાઓ કે ઉડન ચરકલડી કે શલ્યા કે કડલા જેવી ઘટનાઓ ન બનતી હોત તો સારું. પણ આ ગુજરાત છે અને એ ગુજરાતનું એક ચિત્ર ગાંધીયુગમાં પહેલી વખતે આપણી સામે આવે છે. એ ગાંધીયુગ અને એ સમયનું ચિત્ર, એટલું જ એ ગામડાનું પણ ચિત્ર છે. કદાચ હજુ ગામડામાં તો ગાંધીયુગ પહોંચ્યો જ નહોતો એ વખતે. ગાંધીનો વિચાર જાણનારા લોકો નહીં હોય એમ નહીં, પણ જે અર્થમાં આપણે ગાંધીયુગ, ગાંધી વિચારધારાની વાત કરીએ છીએ એ તો એમનાથી દૂર હતું. પન્નાલાલ કે પેટલીકર જેવા માણસોમાં, એ પેટલીકરે પછી થોડીક વાતો એની કરી હશે પોતાની કૃતિઓમાં પણ, અથવા તો ગાંધી મૂલ્યો કે ગાંધીજીના થોડા વિચારોને લઈને કામ કર્યું હશે. પન્નાલાલમાં તો પ્રત્યક્ષ એવું નથી. ઉમાશંકરની કવિતામાં ક્યાંક આપણને એ વસ્તુઓ દેખાય એમ. અને શરૂની કાવ્યરત્નાઓમાં ઘણી જગ્યાએ દેખાય, એની વાત થોડી કરીશું. પણ પહેલાં સાપના ભારાના એકાંકીઓ આ રીતે આપણી સામે આવ્યા અને એક જુદું ચિત્ર ગુજરાતી સાહિત્યનું આપણી સામે રજૂ થયું. યુગ બદલાયો, યુગે પડખું ફેરવ્યું એમ આપણે કહી શકીએ. પછી તો મેઘાણી આવે છે અને સૌરાષ્ટ્રને લઈને આવે છે, સૌરાષ્ટ્રની બોલી અને ઘણી બધી વસ્તુઓ આવે છે એમાં. એ જ રીતે પેટલીકર ચરોતરની બોલી કે પન્નાલાલ ઈશાનિયા મલકની બોલી કે બીજા પણ એવા સર્જકો ઘણા જોડાય છે, સ્નેહરશ્મિ સમેત મધ્ય ગુજરાતના કેટલાક અને કેટલાક દક્ષિણ ગુજરાતના. આમ એક ચિત્ર આપણી સામે આવે છે ગાંધીયુગનું. આ જે એકાંકીઓ છે ઉમાશંકરના, સાપના ભારાના એકાંકીઓ, એમાં જે બનતી ઘટનાઓ છે, એટલે મેં આગળ કહ્યું એમ ગામડાનું એક ચિત્ર. સાપના ભારામાં આમ તો એક વિધવાની સ્થિતિની વાત છે, યુવાન વિધવા, એની શી સ્થિતિ થાય છે એની વાત. આપણે સહેજ પાછળ નજર કરીશું તો આપણને ખબર પડશે કે સરસ્વતી ચંદ્રમાં ગોવર્ધનરામ પણ વિધવા વિવાહ કરાવી શકતા નથી. રાઈનો પર્વતમાં રમણભાઈ નીલકંઠ બાળ વિધવાનું લગ્ન કરાવે છે ખરા રાઈ સાથે, પણ એ બાળ વિધવા છે. અને એના પછી પણ, અથવા તો ગોવર્ધનરામ પૂર્વે પણ, નર્મદમાં જે વસ્તુ હતી કે નર્મદે પોતે વિધવા સાથે લગ્ન કરીને એક દાખલો બેસાડ્યો હતો, પણ ગુજરાતમાં એ પ્રશ્ન છે. કુમાશંકર 1932માં લખે છે ત્યાં સુધી વિધવાઓની એ સ્થિતિનો પ્રશ્ન રહે છે. એટલે જીવનના મૂલ્યો સાથે જોડાયેલા આ લેખકો છે, વાત આપણે એ કરવી છે. માનવતા, પ્રેમ, નીતિ, સદાચાર, આ બધી જ વસ્તુઓ
દરેક જમાનામાં અપેક્ષિત હોય છે એ તો બરાબર એમ, પણ જીવનમાં હોય છે, એના વારાફેરા જરૂર આવે છે. સર્જક એ કૃતિઓ દ્વારા, પોતાની કૃતિઓ દ્વારા એ વારાફેરા અને એમાં આવતા પરિવર્તનો, સંઘર્ષોને રજૂ કરે છે. તો આમાં સાપના ભરા એકાંકીમાં એ સંઘર્ષ આપણી આંખ સામે બરાબર રજૂ થાય કે જે દોષી નથી એમ, જેનો કોઈ દોષ નથી, એ મેનાને જ શીરામાં કાચ ખવડાવીને મારી દેવામાં આવતા હોય ને આવતી હોય, ને એ જ કામ એની સગી મા પાસે કરાવવામાં આવતું હોય, અને તે છતાં છેલ્લે એને ગાળ ભાંડવામાં આવતી હોય એમ. અને એના નિમિત્તે એ પીડાને આપણી સામે રજૂ કરવામાં આવી હોય એમ. ઉડન ચરકલડી, કોડભરી એક યુવતી, અને એ કોડભરી યુવતીના મનમાં પોતાની બહેનપણીનું લગ્ન છે, ને એની સાથે એના વર સાથે આવેલો અણવર છે એના પ્રેમમાં, અને મનમાં એવો ઉમળકો છે કે એની જોડે પરણવાનું છે એમ, થોડી વાત થઈ છે, પણ હજુ તો વિદાય લે છે બહેનપણી. ત્યાં જ એ પાછી આવી છે તો એને ખબર પડે છે ઘરે કે એના પિતાજી, એની સગાઈ તો જે પેલો અણવર છે કેશુ, એણે એને યાદમાં સેર પણ આપી છે, પણ એ કેશુના વિધુર બાપ જોડે એના પિતાજી એનું નક્કી કરીને આવ્યા છે, ને છતાં બહેનપણી ગમ્મત કરે છે કે અલી કેશુ તારે શું થાય એમ, કારણ કે એ તો હવે એનો સાવકો દીકરો કહેવાય. પણ એ કહે છે, પેલી કહે છે, એ તો ખાલી અણવર જ એમ કહીને એ પોતાની કેટલી બધી વ્યથા વેદનાને છુપાવી દેતી હશે. એ વિદ્રોહનો જમાનો જ નથી, કદાચ એ રીતે ઘડતર જ નથી થયું, એક પરંપરા ચાલી આવી છે. એટલે આપણે કૃતિમાંથી પણ બહાર નીકળીને એ સમાજ તરફ નજર કરીએ કે આ બધી વસ્તુઓ હતી. અને એ જ રીતે શલ્યા નામના એકાંકીમાં દીકરી જન્મે છે તો એ પથ્થર જન્મી, એ અર્થમાં શલ્યાનું અર્થઘટન છે, અને કડલામાં શાહુકારોના શોષણની વાત છે, જે શોષણ આજે પણ મહિનાના 5% વ્યાજ લેખે આપણી બહુ જ નજીક, આપણા સૌના નાક નીચે ચાલ્યા કરે છે. એટલે એક સર્જક કેટલા બધા વ્યાપથી કામ કરતો હોય છે. એ જ રીતે ઉમાશંકરની થોડીક વાર્તાઓ, મારી ચંપાનો વર, કે લોહી તરશો, કે છેલ્લું છાણું, એ બધી વાર્તાઓની વાત પણ આપણને માનવ મનની ભીતરમાં પડેલી આ બધી વસ્તુઓ, ક્યાંક વેરઝેર છે, ક્યાંક પ્રેમ છે, ક્યાંક તરસ છે, ક્યાંક એકલા એકલા લડવાની લડાઈ છે, સંઘર્ષ છે, અને કોઈને એ લડાઈ લડતા બહુ સારી રીતે આવડે છે. મારી ચંપાનો વરની લક્ષ્મી, ચંપાની બા જે યુવા વયે વિધવા થઈ છે, તે એને આ લડાઈ લડતા બરાબર આવડી છે, અને એ બહુ સરળતાથી પોતાની દીકરીના વરમાં, પોતાના જમાઈમાં પોતાના મનગમતો પુરુષ શોધી શકી છે. એ કરુણ વસ્તુ છે, પણ એ કરી શકી, અથવા એણે કરવું પડ્યું એમ. અને એ જ વસ્તુ કેવી રીતે ચંપા પણ કરે છે પછી, પોતાનો પતિ મરણાસન્ન છે, ને લક્ષ્મી બા એને એવું કહે છે કે સેવા કરનારી હું બેઠી છું ને, તું રહેવા દે, તું તારું કામ કર. એટલે મરતા પતિની સેવા પણ ચંપાને કરવા મળતી નથી, એ બેજીવી છે. એ જ રીતે જ્યારે લક્ષ્મી વિધવા થઈ ત્યારે પણ ચંપા વર્ષેકની માળ હશે, અને લક્ષ્મીમાં કેવું રૂપ હતું, ને પછી એ રૂપ કેવી રીતે ઓગાળી દે છે, ને દીકરીને મોટી કરે છે, જાણે બધું જ રૂપ વિલાઈ ગયું ને દીકરીમાં ગયું, અને દીકરી પરણી અને પતિ એનો આવ્યો, અને પછી એ જમાઈ સાથે સાસુ તરીકે એ જોડાય છે, ને પછી ફરીથી એ કેવી રીતે રૂપાળી બને છે એનું આલેખન ઉમાશંકરે કર્યું. અને પછી એ અચાનક પૂનમચંદ બીમાર પડ્યા અને ગુજરી ગયા જમાઈ, ત્યારે લેખકે બે પેરેગ્રાફની વચ્ચે જગા રાખી અને એક જ વાક્ય વચ્ચે લખ્યું, પૂનમચંદ ગુજરી ગયા પછી, કે અને લક્ષ્મી બીજી વાર રાડી એમ. બીજે ક્યાંય કશો સંકેત નથી, સાસુ અને જમાઈના સંબંધનો બીજે ક્યાંય સંકેત નથી, પણ અને લક્ષ્મી બીજી વાર રાડી એવું આપણે વાંચીએ છીએ, અને તરત આખી વાર્તા આપણા મનમાં ફરી ઉઘડે છે,
અને આપણે ફરી પહેલેથી વાંચી જઈએ છીએ કે ઓ હવે જોઈએ, ત્યારે આપણને ખબર પડે કે સાંજ પડી છે, નેવાની વળી જાલીને જમાઈ ઊભો છે ને સાસુ એની જોડે કંઈ વાત કરે છે ને આ બાજુ શેરીમાંથી રામી પસાર થાય છે ને ટહુંકો કરે છે ને જુએ છે, ત્યારે આપણને ગ્રામ માનસની બરાબર ખબર પડે છે. પણ આ ગામડાના લોકો આજે આપણે હોઈએ છીએ એવા નથી હોતા, એ લોકો એબ ઢાંકનારા લોકો હતા, આપણે ફજેતી કરનારા લોકો છીએ. કેમ કે આપણે વધારે ભણ્યા છીએ, એટલે એ લોકો એની એબ બરાબર કોઈ કોઈ આળ નથી. એવી જ વાત પન્નાલાલની એક વાર્તા છે કંકુ, પણ આપણે એમાં જવા નથી, પણ એમાં પણ એ જ છે કે કંકુનાથી જે ભૂલ થઈ ગઈ છે અને એણે નથી કરી, વસંતે ભૂલ કરી છે, વસંત રતિપતિ વસંત એણે ભૂલ કરી છે. એટલે કોઈ 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 અર્થઘટન જુદું કરે તો બરાબર છે, પણ વાત એ છે મૂળે કે કાંતમાં જે વસંત વિજયની વાત છે એવું આ પાત્રોમાં પણ વસંત વિજય છે. તો ઉમાશંકરની બીજી વાર્તા છેલ્લું છાણુંમાં આપણને એનો ખ્યાલ આવે કે કુટુંબીઓમાં કેવા વેરઝેર હોય છે, અને એ વેરઝેર વૃદ્ધાવસ્થા થાય મરવાનું ટાણું આવે ને તે છતાં જતા નથી ખુન્નસ, એની વાત એમણે કરી છે. આખો પૂર્વોત્તર સાબરકાંઠા અને પૂર્વોત્તર ગુજરાત એમાં બરાબર બેઠું થાય છે. એટલે હું પહેલી વાત પછી કવિતાની કરવાનો છું, એ વખતે આ વાત આવશે કે શું શું લઈને નીકળ્યો હતો એ માણસ ઘરેથી. એણે તો એમ કહ્યું કે ઘરેથી હું કેવળ શબ્દ લઈને નીકળ્યો હતો, પણ પછી એ એકલો શબ્દ નહોતો, એમાં આપણે હવે પ્રવેશીશું. પણ લોહી તરશો વાર્તા હોય એમની, અથવા તો એમની બીજી વાર્તાઓ, ગોવિંદવાળી વાર્તા કે શ્રાવણી મેળોવાળી વાર્તા કે એ બધી વાર્તાઓમાં ક્યાંક શોષણ છે તો ક્યાંક ગામડાની પ્રજાનું માનસ, એમની થોડીક ગતિવિધિઓ, એમના હસવા રોવા તો એમાં છે જ એમ. તો આમ એક ગદ્ય લેખક તરીકે, ગદ્યકાર તરીકે ઉમાશંકર આપણી સામે પ્રગટ થયા વાર્તાકાર તરીકે, અને એના પહેલાં એના પહેલાં એ એકાંકીકાર તરીકે, પછી એમણે નિબંધો લખ્યા, એક નવલકથા પણ એમણે લખી. આ સર્જનનો મેં પહેલાં ઉલ્લેખ એટલા માટે કર્યો કે ઉમાશંકરના સાહિત્યમાં પ્રત્યક્ષપણે ગાંધીયુગ જોવો હોય, થોડો પ્રગતિવાદ જોવો હોય, અને થોડીક માનવતા કે સમાનતાની ભૂમિકાએ એમની જે ચાલ છે સર્જનમાં એ જોવી હોય તો તમારે આ સર્જનમાં જઈએ તો આપણને ઉમાશંકરમાંથી આ વસ્તુઓ મળે. કવિ ઉમાશંકરમાં એ છે, પણ કદાચ એ એટલી બધાને માટે હાથવગી ન થાય એમ બને, એટલે આપણે એનો પહેલો ઉલ્લેખ કર્યો કે આ ઉમાશંકર છે. બાકી રહ્યું એ તો એમણે નિબંધોમાં કહ્યું જ છે, અને નિબંધો કરતાંય એમણે સંસ્કૃતિના તંત્રી તરીકે જે અગ્રલેખો કર્યા હોય કે શ્રદ્ધાંજલિઓ આપી હોય કે અભિનંદન કરતી વાતો કરી હોય, કોઈ સર્જકને કોઈ કશી બીજી ઘટના બની હોય તો હૃદયમાં પડેલી છબીઓના ભાગો, બે ભાગોમાં એ લખાણો એમના નાના નાના રેખાચિત્રો જેવા, અથવા અગ્રલેખના સમયરંગ અને પછી સમયરંગનો બાકીનો હિસ્સો જે બાકી રહ્યો એમના અવસાન પછી પ્રગટ થયો તે, તો આ સમયરંગમાં એમના લખાણો જોઈએ, એમના નિબંધો જોઈએ, વિચાર પ્રધાન નિબંધો, સમકાલીન જીવનના નિબંધો, તો આપણને ખબર પડે કે 1947માં આ શરૂ થયું સંસ્કૃતિ, અને 1984માં એ બંધ થયું ત્યાં સુધી ઉમાશંકરે એ માસિકમાં શું લખેલું. છેલ્લા થોડાક વર્ષોમાં એ માસિક નહોતું રહ્યું, પણ આ વર્ષોમાં એમણે જે લખ્યું અને ગુજરાતમાં ને દેશમાં જે બન્યું, કદાચ મારે આ સભામાં એવું કહેવું જોઈએ કે તમે ઉમાશંકરના નિશીથના કાવ્યો આ સભામાં જે વડીલો છે એ ન વાંચે તો ચાલે, પણ એમણે સમયરંગ વાંચવું જોઈએ, કેમ કે એમાં આપણા ગુજરાતનો આખો એક ઇતિહાસ, સાંસ્કૃતિક ઇતિહાસ, અને આપણો આઝાદીનો સમય સંદર્ભ તો ખરો, પણ એના પછી જે રાજકાજ ચાલ્યું આપણા દેશમાં, એ વિચારધારાઓને એના સંદર્ભો, એ ચૂંટણીઓ અને ઘટનાઓ બની હોય એ બધા વિશે, કટોકટી વિશે પણ, અને ઇન્દિરા ગાંધીના અવસાન વખતે પણ એ માણસે કટોકટીમાં ઇન્દિરા ગાંધીની સામે લોકસભામાં ઊભા થઈને જે ફાયરી સ્પીચ,
બહુ કડક એવું વ્યાખ્યાન આપ્યું, નિર્ભયપણે વ્યાખ્યાન આપ્યું હોય. અને પછી દિલ્હી છોડતા 1976માં અલવિદા દિલ્હી એમ કહીને કાવ્ય લખ્યું હોય એ માણસે ઇન્દિરાના અવસાન વખતે જે લેખ લખ્યો એ વાંચીએ ત્યારે આપણને એમ થાય કે આજે આવું તાટસ્થ ક્યાં છે, કે જે કહેવાનું છે તે વખતે બરાબર કહેવામાં આવ્યું છે કે નહીં, એમ આ બરાબર નથી એમ. અને એ વ્યક્તિએ જે ઉત્તમ કામ કર્યું છે એની પણ પૂરી વાત એ માણસે કરી હોય એમ. અને એવી તો ઘણી ઘટનાઓ આપણને ખબર પડે, એટલે આપણનો ઇતિહાસ લખનારે, આપણા રાજકારણનો ઇતિહાસ લખનારે અને સાહિત્યનો ઇતિહાસ લખનારે પણ ઉમાશંકરના સમય રંગમાંથી પસાર થવું પડે એમ. એટલે એ એમનું એક મોટું કામ છે સમયરંગના લખાણો, એને નિબંધો જ કહીશું એમ. તો આ વાત પછી હવે આપણે ઉમાશંકરમાં કરીએ. ઉમાશંકર કે છે કે પાડી નાખે છે, જે માણસે એમ કહ્યું કે કવિતા આત્માની માતૃભાષા છે, કવિતા હૃદયનો અવાજ છે, હૃદયની ભાષા સુંદર હોય ને દૂસરી બોલાવતું હોય પ્રકૃતિ, પણ મારું આ મારા હૃદયની ખીણ છે, જનરવ ભરી ખીણ મુજો, મારા હૃદયની ખીણમાં તો મનુષ્યનો જ અવાજ હોય, મનુષ્ય માટેની લાગણી હોય, મનુષ્ય માટેનો જ પ્રેમ હોય, એ ભૂમિકા એ માણસે વાત કરી. તમને એમ થાય કે એ ગાંધીયુગના સર્જક, તો આઝાદીના આંદોલનનો સંદર્ભ પણ એમનામાં ઘણો છે, એમની બહુ જાણીતી રચનાઓના ઉલ્લેખો અમસ્તાએ કરવા જોઈએ. એમણે જે સ્વતંત્ર પ્રકૃતિ તમામ એક માનવી કા ગુલામ, સૃષ્ટિ બાગનું અમૂલ ફૂલ માનવી કા ગુલામ એમ કરીને વાત કરી, તે એની સામે એમણે એકલતાની વાત પણ એકાધિક કાવ્યોમાં કરી. ચંદ્ર ઉગ્યો છે, એકલો વહી રહ્યો છે, કાવ્યનો નાયક એકલો છે, દૂર સારસ બોલે છે, રાત વીતી ચૂકવામાં છે, અને ત્યારે એ પ્રશ્ન પૂછે છે કે આ જગમાં પેલી તો સારસ બેલડી છે, ચંદ્ર એકલો છે, નાયક એકલો છે, ત્યારે પ્રશ્ન પૂછે છે કે આ જગમાં સાથે વહેવું કે એકલા વહેવું જોઈએ, એની વાત એ સરસ રીતે એ કવિતામાં કહે છે. એટલે આપણે કવિની માપણી ઘણી વખતે અમે ભણતા ત્યારે અમે અમારા ધીરુભાઈ સાહેબને પ્રશ્ન પૂછતા કે બધા એવું કહે છે સાહેબ કે સુંદરમ ઉત્તમ કવિ છે, ઉમાશંકર કરતાં પણ ઉત્તમ કવિ એવો અમે ટીવાય બીએમાં એમએમાં એમને ગાંડો ઘેલો સવાલ પૂછતા. એટલે સાહેબ જરાક કડકાઈથી જવાબ આપતા કે એમ તમને સુંદરમની કવિતા વધારે લાગે છે આમ. અને પછી એ બંનેની વાત કરતા, એના પછીના સમયમાં આપણે એમ જોતા આવ્યા કે એક કવિમાંથી પછી બીજા બધાએ કહ્યું હોય એમ કે કોઈ એક, સુરેશ જોશી કહે એમ કે કોઈ એક કવિ એક ઉત્તમ કલ્પના આપે તોય બહુ છે એમ, એમ આપણે કહેતા આવ્યા. અને પછી પાછા એમ પણ આપણે કહેતા આવીએ કે કોઈ એક કવિ કવિતામાંથી તમને એક આખો સંગ્રહ લઈએ એમાંથી 5 કાવ્યો સારા હોય તોય બહુ છે એમ કહેવાનો જમાનો આજે તો મને લાગે એક ઉત્તમ કાવ્ય સંગ્રહ, એક કાવ્ય સંગ્રહમાંથી 5 ઉત્તમ પંક્તિઓ મળે તો પણ લોકો થાય એવા સમયમાં છે કે આપણે આવી ગયેલા છીએ. જ્યારે
સુંદરમની કવિતાને ગાળવામાં આવી અને એમાંથી 62 કાવ્યો તમે એને ઉત્તમ કાવ્યો કહો. કોઈ પણ જમાનામાં ટકે એવી કાવ્ય રચનાઓ એકલાને તોડી પડતો જોઈને એની 500 રચનાઓથી માંડીને ઘણી બધી રચનાઓ એમણે સાંસ્કૃતિક સંદર્ભોમાં એમણે પણ ઘણું કહ્યું. ઉમાશંકરની પણ એવી જ રચનાઓ એટલી જ સંખ્યામાં, એથી વધારે સંખ્યામાં મળે. પણ આપણે કંઈ સંખ્યાવાચક વસ્તુથી ન જોઈએ એને, પણ સંખ્યા કરતાં એમની કેટલી બધી રચનાઓમાં અનેક જુદી જુદી ભાવોનું કથન વર્ણન થયેલું છે. એ આ બધી કવિતાને જોઈએ ત્યારે આપણને વધારે ખ્યાલ આવે. નિશીથમાં, નિશીથ મધ્યરાત્રિ, અને મધ્યરાત્રિનું રૂપ એમણે પોતે ઘણી વખત જોયું છે. મેઘાણીની જેમ એમણે કહ્યું નથી કે હું પહાડનું સંતાન છું, પણ મેઘાણી કરતાં પણ ઉમાશંકર તો છે પહાડની કુખમાં એમ ઘર, બામણામાં દક્ષિણનું વતન છે તો પહાડની કુખમાં છેલ્લું ઘર એમનું બામણામાં, અને સામે તાંબડિયા પર્વતો દેખાય, એનાથી આગળ ઘાટી વિંધીને જઈએ એટલે શામળાજીના ડુંગરો આવે, પેલી બાજુ જઈએ એટલે વિરોડાની રતુંબડી, કન્યાની હથેળી જેવી રતુંબડી ટેકરીઓ આવે, એથી આગળ જઈએ એટલે ઈડરિયા ડુંગરો, જેના વિશે એમણે કહ્યું કે કાળની વૃદ્ધ કાળની કચ્છરો અમે ઈડરિયા પથ્થરો. તો એ રચના પણ એમણે આપણને આવી હોય તો આધી વસ્તુ ચાલે તો કેટલો વ્યાપ છે એમની કલાનો. અને એમણે પોતાના ઘર આપણે ઊભા રહીને આ બધી જ વસ્તુઓ જોઈ. શંકરના બધા જ ગીતો, બધા ગીતો આપણે જોઈએ તો મેં કહ્યું 22 એ જે વતન પ્રદેશમાં રહ્યા, અને એ વતન પ્રદેશમાં રહ્યા અને ત્યાંથી નીકળતા આ બધી જ વસ્તુ એમણે, ઇવન એમના એક વાર્તાઓ પણ એ વતન પ્રદેશની જ છે. એટલે કોઈ પણ સર્જક માટે પોતાનો શૈશવકાળ, પોતાનો કિશોર કદી ખોટો નથી હોતો. એ અનુભવો કેટલા એમને કામ લાગે છે. એ પહાડો ઝરણા, એ પછી ઝરણું રમતું આવે જેવું સાવ સાવ બાળકો માટે ગીત કાવ્ય હોય તો પણ, અથવા ગીત ગોત્યું ગોત્યું ને મળ્યું એ હોય તો, એવા કેટલા બધા કાવ્યો કે જે એમને એ પ્રદેશમાંથી સમેત મળ્યા, ભાષા સમેત મળ્યા. એવી બીજી રચનાઓ જે લાંબી રચનાઓ છે, જે નગરવાસી બન્યા, મુંબઈ ગયા, વિજય રહ્યા, આત્મા ખંડેર જેવી સોનેટ મળા એમણે રચી, અને એક તરફ થોડી નિરાશાનો ભાવ, જે ભાવ પછી સપ્તપદીના કાવ્યોમાં એક સાથે સાથે મૂકેલા કાવ્યો, પણ એમાં 1953-54 પછી એણે જે કાવ્યો લખ્યા. એટલે બીજું એક વિધાન ઉતાવળે પણ એવું કરીએ કે ઉમાશંકર એક એવા કવિ છે કે એમણે ગાંધીયુગની ભાવનાઓ અને આદર્શોને બરાબર ઝીલી બતાવી, માનવ મૂલ્યોને ઝીલી બતાવ્યા. પછી અનુગાંધીયુગ આવ્યો તો સૌંદર્યરાગી કવિતા આવી, તો ઉમાશંકરની કવિતામાં પણ તમને એવા સૌંદર્ય સ્થાનો એમની ગીત રચનાઓમાં, એમની સોનેટ રચનાઓમાં એનો અનુભવ થાય. તો અનુગાંધીયુગમાં પણ કદમ મિલાવતા રહ્યા, ગાંધીયુગના કવિઓને એ આવકારતા રહ્યા. આધુનિકતાનો યુગ આપણા ત્યાં શરૂ થયો, જેના વિશે કાલે વાત થશે. તો એ આધુનિકતા વિશે પણ એ સંદર્ભમાં પણ એમણે કવિતા લખી, છિન્ન ભિન્ન છું, કદાચ એ ગાળાની નાંદી ન ગણીએ. નાંદી આપણે નિરંજન ભગતના પ્રવાલ દ્વીપના કાવ્યોને ગણીએ કે આધુનિકતાની નાંદી છે, તો ઉમાશંકર એને આગળ વધારવાનું કામ કરે છે છિન્ન ભિન્ન છું. અને શોધ કાવ્યમાં, એક કાવ્યમાં એ કહે છે કે મને માણસ જીવતા માણસમાં એમને મુર્દાની વાસ આવે છે એમ કહે છે. એટલે કે માણસો કેમ આટલા આવા હતાશ કે નિરાશ કે મરેલા જીવે છે એનો સંદર્ભ એમણે કહ્યો. ને પછી એ કહે છે કે પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં એમ કહેવા સાથે, એમ કહે છે કે ક્યાં છે કવિતા, એમ માતાના ગર્ભમાં રહેલા બાળકની, માતાના ગર્ભમાં રહેલા બાળકની આંખો એની માતાના ચહેરામાં ટમકે એમ તમે મારામાં કાવ્ય ટમકતું જોયું છે, એમ એ પ્રશ્ન પૂછી અને એની વાત કરે છે. તો આવા અનેક સંકેતો લઈને પણ આ કવિ આપણી સામે પ્રગટ થાય. એની સાથે બીજો એક સંદર્ભ, ઉમાશંકરની કવિતા અનુ આધુનિક યુગમાં પણ એક સંપૂર્તિ રચીને આપણી સામે આવે છે, અને એ માટે મારે એમનું એક કાવ્ય વાંચવું છે, કેમ કે સમય આપણી પાસે ઓછો છે. આમ તો જઠરાગ્નિનો ઉલ્લેખ કરવો જોઈએ, મારી ઋતુઓનો ઉલ્લેખ કરવો જોઈએ, એવી ઘણી રચનાઓ, પણ ધારાવસમાંથી માઇલો માઇલો મારી અંદર પસાર થાય છે. આ કાવ્ય વિશે મેં એક લેખ કર્યો અને સુરેશ દલાલના વિવેચનમાં એ છપાયેલો, અને એ વિવેચન સામયિકના 4 અંકો થયા પછી બંધ પડેલું. પણ આ માઇલોના માઇલો મારી અંદર એ કાવ્ય વિશેનો મારો લેખ એમણે, એ શાંતિનિકેતન હતા ત્યારે વાંચ્યો ઉમાશંકરને, ત્યાંથી મને એમણે પત્ર લખેલો. મેં એના વિશે આ કાવ્ય વિશે એમ લખેલું કે ઉમાશંકરની કવિતાની બધી જ સંપૂર્તિ જાણે આ કાવ્યમાં થાય છે.
તમે અમુક ભાગ વાંચો એટલે એમ લાગે કે આ શરૂના ઉમાશંકર છે, આ રહ્યા વર્ષોવાળા ઉમાશંકર છે, આ ભૂમ્યા વિનાવાળા ઉમાશંકર છે, આ નિશ્ચિતવાળા ઉમાશંકર છે, એમ તમને ઉમાશંકરની કવિતાનો સરવાળો જાણે આખરી કાદો શબ્દ છે, સરવાળો નહીં પણ આમ સંપૂર્તિ એમ કહીએ, પણ મેં સરવાળો શબ્દ કહ્યો તો એ આ કાવ્યરત્નમાં છે એમ. અને એ કવિતા આપણને કેવી કેવી વાત, એક તરફ એ નક્ષત્રોની વાત કરે અને બીજી બાજુ ગાડીમાંથી પસાર થાય છે ત્યારે જુએ છે એક નાની ઝૂંપડી છે રેલવેની સાઈડમાં બાજુમાં કોઈ ગામ ઝૂંપડી, એના બારણે, બારણું પણ શું એમ, એક જરડું ઝીંટેલું છે, એના આગળ એક આદિવાસી છોકરી કપડાં ફાટેલાને ઊભી છે એમ, અને એના અહીં આવીને એક પતંગિયું બેસી ગયું છે એમ, એ પતંગિયાને જોઈને એ વાત કરે છે એમ, અને એ છાપરા ઉપર એક વેલો ચડ્યો છે એની વાત કરે છે, અને એ રીતે આકાશગંગાની વાત કરે છે. કવિ કેટલી રેન્જમાં કામ કરે છે એક જ કાવ્યમાં, એ વાત આ કાવ્યમાં છે, એ સંભળાવી આપણે વાતને પૂરી કરીશું, આપણો ટાઈમ થાય છે. માઇલોના માઇલો મારી અંદર પસાર થાય છે, દોડતી ગાડીમાં હું સ્થિર અચલ, પેલા દૂર ડુંગર સરી જાય અંદર, ડૂબી જાય મજ્જા રસમાં, સરિતાઓ નસોમાં શોણિતના વહેણમાં વહેવા માંડે, સરોવરો પહોળી આંખોની પાછળ આખા ને આખા ડબક ડબક્યા કરે, લહેરાતા ખેતરોનો કંપ અંગે અંગ ફરકી રહે, લહેરાતા ખેતરોનો કંપ અંગે અંગ ફરકી રહે, જાણે હથેલીમાં રમે પેલા ઘરો, જાણે હથેલીમાં રમે પેલા ઘરો, ઝૂંપડીઓ આંગણા ઓકળી લીપેલા, છાપરે ચડતો વેલો, ત્યાં પાસે કન્યાના જબલા પર વેલ બુટ્ટો થઈ બેઠેલું પતંગિયું, ત્યાં પાસે કન્યાના જબલા પર વેલ બુટ્ટો થઈ બેઠેલું પતંગિયું, સ્મૃતિના તાંતણે આટલું ટીંગાઈ રહે, માઇલોના માઇલો મારી આરપાર પસાર થયા કરે. પહેલાં માઇલોના માઇલો ગાડી પસાર થાય, પણ અહીં તો માઇલોના માઇલો અંદરથી પસાર થાય છે, જેમ વૃક્ષની અંદરથી વર્ષો પસાર થાય છે, એટલે વૃક્ષને આપણે બરાબર એના પાટિયા જોઈએ ત્યારે એના ચિહ્નો દેખાય છે, કદાચ માણસો જેવા છે કે એને વર્ષો ઉપર થઈને પસાર થાય છે. એટલે આ કવિતા આપણને એમ કહે છે કે વર્ષો અંદરથી પસાર થાય છે, અને આ જીવેલું જીવન, જીવેલી કવિતા, લખેલી કવિતા કવિની આરપાર બરાબર પસાર થાય છે. એનો બીજો હિસ્સો કવિતાનો, વિશ્વના વિશ્વો મારી આરપાર પસાર થાય છે, પેલા ખેતરો ઝૂંપડી કન્યા વેલો એ તમે જુઓ, અને હવે બીજું એક વિશ્વ જુઓ, ઉત્તર ઉમાશંકર જે એમ કહે છે ને કે સપનાને સળગવું હોય તો આવે બધી જ વ્યવસ્થા છે, એમ એ સપનોને સળગવું હોય તો એ રત્નામાં એમણે કહ્યું એમ. અને પછી એમ કહે છે કે અસદ હે દુરિત તું છે તો અમે સંગઠિત થઈએ છીએ એમ, અસદ છે તો એના ડરથી માનવજાત સંગઠિત થાય છે એમ કહીને એ દુરિતને પણ કે ભલે તું હોય એમ, તું છે તો અમે સંગઠિત થઈશું, એ વાત એમણે એ કાવ્યમાં કહી છે એમ. અને પીછો કાવ્યમાં પણ એમણે જેનો પણ એ સંદર્ભ આપણે લઈ શકીએ કે એ કહે છે કે આ ઈશ્વર છે ને એ મને મારો પીછો કરે છે અને મને ક્યાં ક્યાં ઊભો રાખી દે છે. એક વખત એમ કે સાંજે પસાર થતો હતો, સાંજ પડી ગઈ છે, વૃક્ષો છે આ બાજુ અને આ બાજુ સૂરજનો તડકો ગુલાલવર્ણો થઈ અને વૃક્ષોના થડ ઉપર પથરાઈ રહ્યો છે એમ, અને તરત એ દ્રશ્યને કહે છે કે મને ત્યાં લાવીને ઈશ્વર ઊભો કરી દીધો છે એણે, મેં જોયો હતો ઈશ્વર એક સાંજે વૃક્ષોના થડ રંગતો હતો. પછી એ ગાડીમાં બેસે છે તો પેલા નવયુગલ પરિણીત પ્રવેશે છે અને એ બીજા ડબ્બામાં જતા રહે છે, કેમકે બંનેના ગાલોમાં ગુલાબ જેવું સ્મિત છે એની એ વાત કરે છે, તો ક્યાંક બીજી એક સ્મિત કરતી બાળા સામે લાવીને ઊભો કરી દે છે, એ જ રીતે જુદી પ્રકૃતિ સામે લાવીને ઊભો કરી દે છે. આ ઈશ્વર આ કોણ છે મને આ બધી જગ્યાએ ઊભો કરી દે છે. તે વિશ્વના વિશ્વમાં યારપાર પસાર થાય છે, ગોમતી પૃથ્વી ઉપર હું માટીની શુક્ર, સોરી, વિશ્વના વિશ્વો મારી આરપાર પસાર થાય છે, ગોમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ, એકમેકની આસપાસ ચકરાતા કાસાર નિહારિકાઓ આકાશગંગાઓ નક્ષત્રોના રણ ચાલ્યા આવે, હરણ્ય મારી ભીતર કુઈ પૂંઠે વ્યાધ લાંબોક વિછુડો, અવકાશ બધો પીધા કરું તરશો હું ગંજાના તાંડવ, ગુર્રાતા વાદળ વિંજારી વિદ્યુત ઉનાળું લૂ, આ બધું જ મજાદ પી જાય છે તે વાત છે. વસંત પંડલ અંદર રહ્યું કોઈએ બધું ગટગટાવે,
માણસ બધું જ ગટકાઈ જાય છે. એટલે વ્યથા, મેં પેલું કહ્યું કે અશાંતિ વૈયક્તિક અશાંતિનો આગાહી છે, એક તરફ શાંતિ અને બીજી વૈયક્તિક અશાંતિ વ્યથાનો કહી છે. અનંતની કરુણો અશ્રુકણ, કોઈ ખર તો તારો, કોઈ તારો ખરે તો અનંતની કરુણાનો અશ્રુકણ છે. ધરતીની દ્વિતીય અભિક્ષા છે, કોઈ ડબુક ભાગ્યો ધરતીની દ્વિતીય અભિક્ષા. સ્મૃતિના સંપુટમાં આટલી આશા સિવાય રહે, વિશ્વના વિશ્વો મારી આર પાર પસાર થયા કરે. તો અનુભવ સમૃદ્ધ કવિ, અને એ અનુભવનું એક આખું અમૃત આપણી સામે એ આ રીતે રજૂ કરે છે. બીજી પણ આપણી આપણે વાંચનું મત થાય, પણ માનું છું કે સમય પૂરો થયો. કોમ્યુનિકેશન, હોમ કોમ્યુનિકેશનનો, સાહિત્ય અકાદમીનો તથા આપ સૌનો ખૂબ આભાર. ધન્યવાદ.